વિકરાળ રૂપ લઈ લીધું પંદર થી વધુ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો ફાયરની ટીમને સ્થળ પરથી દોઢ લાખ રૂપિયા રોકડા મળ્યા ફાયરની ટીમે પોલીસની હાજરીમાં વ્યક્તિને પૈસા પરત કર્યા હતા તો અમદાવાદમાં ફર્નિચરના છાપરામાં આગ લાગી ગઈ નિર્ણયનગરમાં જૂના ફર્નિચરનું વેચાણ કરતા છાપરામાં આગ લાગી આગની ઘટનાની જાણકારી મળતા તુરંત ફાયર બ્રિગેડની ટીમો અહીંયા પહોંચી ગઈ હતી અને આગ બુઝાવાની કામગીરી ચાલી હતી વધુ ફર્નિચર હોવાથી અને જે લાકડાનો સામાન વધારે હોવાના કારણે આગે વિકરાળ રૂપ લઈ લીધું પંદરથી વધુ ફાયરની ટીમો અહીંયા પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી ત્યારબાદ આગ કાબુમાં આવી ફર્ની ટીમ ને સ્થળ પરથી 200000 રૂપિયા રોકડા પણ મળ્યા જે પોલીસ ની હાજરી માં એક વ્યક્તિ ને પરત પણ કરવામાં આવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિક સોની અમારી સાથે જોડાયા છે ઋત્વિક નિર્ણય નગરમાં જૂના ફર્નિચરના વેચાણ સ્થળે જે આગનો બનાવ બન્યો આ આગ લાગવા પાછળનું કારણ શું આપવામાં આવી રહ્યું છે જે વિમકાજ હાલમાં જે પ્રાથમિક કારણ મળી રહ્યું છે કે એલપીજી ગેસ લીકેજ કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ જે રીતે ન્યાયનગર સિમિયા હોલની સામેના જે વિસ્તાર છે કે જ્યાં લગભગ દસ થી વધારે એવા છાપરા આવેલા છે કે જ્યાં જૂના ફર્નિચરનું વેચાણ કરવામાં આવતું હોય છે અને મોટા પ્રમાણમાં આ જે જૂનો ફર્નિચરનો જથ્થો હોય છે જે ત્યાં રાખવામાં આવતો હોય છે અને જેમાં આગ લાગવાના કારણે અને ફર્નિચર હોવાના કારણે આજે વેચાણ સ્વરૂપ ધારણ કર્યું હતું તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા લગભગ થી વધારે ફાયર બ્રિગેડના વાહનો છે અને લગભગ